કહેવાય છે, આયોજન વગર કોઈ કામ સફળ થતું નથી. કામ બધા અઘરા બનશે જો આયોજન તેમાં હોતું નથી. એક શિક્ષક તરીકે પોતાના ફાળવેલ વિષયોને ન્યાય આપવો છે જરૂરી. દરરોજનું આયોજન કરવું ને નિભાવવું છે જરૂરી. આયોજન હશે તો બનશે દરેક વિષય વસ્તુનો પરફેક્ટ રોડ. શિક્ષકને આવશે મજા શિક્ષણ આપવામાં, જેનો નહીં હોય કોઈ જોડ. સરસ્વતીનું આ મંદિર બનશે ખરા અર્થમાં પાવન, જ્યારે શિક્ષક આપશે શિક્ષણ, બનાવશે પૂરું આયોજન. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. આ નાનકડી એવી કવિતાથી તમને શરૂઆત કરી અને આજે આપણે થોડા ઘણા અપડેટ્સ વિશે વાત કરવાની છે, જેમાં સૌથી પહેલા અપડેટ આવી રહ્યા છે સ્માર્ટ એટેન્ડન્સને લઈને. હા મિત્રો, ગુજરાત સરકાર, ગુજરાત શિક્ષણ વિભાગ છે હવે સ્માર્ટ એટેન્ડન્સ તરફ આગળ વધી રહી છે, જેમાં અત્યાર સુધી શાળાના આચાર્યને વિદ્યાર્થીની હાજરી, શાળાના શિક્ષકોની હાજરી અને મધ્યાહ્ન ભોજનના આંકડા તમામને અલગ અલગ રીતે અપડેટ કરવા પડતા હતા દરરોજ, પણ એની જગ્યાએ હવે સ્માર્ટ એટેન્ડન્સ નામની એપ્લિકેશન ટૂંક સમયમાં આવી રહી છે, જેના દ્વારા શાળાના આચાર્ય છે આ એપ્લિકેશન દ્વારા સરળતાથી એક જ એપ્લિકેશનમાંથી તમામ આંકડાઓને એ ઓનલાઈન કરી શકશે, જેનો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો. આ પરિપત્ર છે એ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી વાંચી શકશો. ત્યારબાદનું અપડેટ આવી રહ્યું છે, તમામ શિક્ષક હતી પણ તમામ સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. ખાસ કરીને શરૂઆત થાય છે કેન્દ્ર સરકારના કર્મચારીઓથી, કે જ્યાં 8મું પગાર પંચ આવી રહ્યું છે તેવા ન્યૂઝ આવી રહ્યા છે કે તમે જોઈ શકો છો. અને 2023થી આનું જે પ્રથમ માળખું છે એ તૈયાર કરવામાં આવશે. કહી રહ્યા છે કે ખાસો એવો પગાર વધારો પણ દરેક કર્મચારીનો થઈ શકે છે. ત્યારબાદનું મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યું છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાને નવું ઈમેલ આઈડી પ્રોવાઈડ કરવામાં આવશે. હવેથી આ જ ઈમેલ આઈડી ઉપર દરેક પરિપત્રો મોકલવામાં આવશે, જેના લીધે દરેક શાળાના આચાર્યશ્રીએ આ ઈમેલ આઈડીને જ હવે પોતાના કમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઈલ અને લેપટોપમાં ઓન રાખવાનું રહેશે. આ જ એક લોગિન આપવામાં આવે તેને સૌ પ્રથમ તમારે તાલુકા કક્ષાના જે તે અધિકારીને જે પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે તેનો પરિપત્ર તમે જોઈ શકો છો. તેમની પાસેથી ત્યાં ઈમેલ આઈડી મેળવી લેવાનું છે. તમારે એનો પાસવર્ડ ક્રિએટ કરવાનો થશે. તેના તમામ સ્ટેપ આ પરિપત્રમાં આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તમે થોડાક જ સમયમાં એ તમારો નવું ઈમેલ આઈડી ક્રિએટ થઈ જશે અને એ ઈમેલ આઈડી તમારે વાપરવાનું રહેશે. એવો એક મહત્વપૂર્ણ અપડેટ આ પરિપત્રમાં તમે અહીં જોઈ શકો છો. મિત્રો, ત્યારબાદનું જે નવું અપડેટ તો ન કહી શકું પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારી સામે રજૂ કરું છું. જો તમે એક શિક્ષક છો અને તમે એક વર્ગ શિક્ષક તરીકે તમારો વિદ્યાર્થી જો ગેરહાજર રહેતો હોય, જેમાં સતત 3 દિવસ માટે ગેરહાજર રહે અથવા સતત 7 દિવસ માટે ગેરહાજર રહે અથવા તો 10 દિવસ, 15 દિવસ, 21 દિવસ અથવા તો સતત 30 દિવસ માટે જો ગેરહાજર રહે તો તેને કરવામાં આવતું જે ડોક્યુમેન્ટેશન છે, રોજકામ છે, તેનો નમૂનો એ તમે જોઈ શકો છો. એનો હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ, તમે ડાઉનલોડ કરી શકો છો PDF સ્વરૂપે અને તે તમે રોજકામ કરી શકો છો. તો આ હતા આજ સુધીના અપડેટ. અને આવા જો અપડેટ, શૈક્ષણિક અપડેટ અથવા ટેકનોલોજી લગતા અપડેટ જાણવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.